પાકિસ્તાનમાં કોને મળશે કમાન? સામાન્ય ચૂંટણીને લઈ મતગણતરી યથાવત છે. મતગણતરીની રફતાર ધીમી થવાને લઈ લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે. ફૈસલાબાદમાં પીટી સમર્થકો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા. જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીકે ઇન્સાફ સમર્થિત ઉમેદવારો દેશભરની કેટલીક બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. ત્યારે ચૂંટણી પરિણામમાં મોટો ઉલટફેર થવાની પણ સંભાવના. હાલ સુધીના વલણોમાં કોઈ પાર્ટીને બહુમત મળ્યો નથી, ત્યારે પાકિસ્તાનમાં સતત બીજી વાર કોઈ પાર્ટીને બહુમત નહીં મળે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી કિંગ મેકર બની શકે છે, જ્યારે નવાઝ શરીફના ગઢ પંજાબમાં ઇમરાન ખાન સમર્થિત આગળ ચાલી રહ્યા છે. એટલું જ નહીં, એક સીટ પર ખુદ પૂર્વ પીએમ નવાઝ શરીફ પાછળ છે, તો બિલાવલ ભુટ્ટોના ગઢ સિંધમાં ઇમરાન સમર્થક આગળ ચાલી રહ્યા છે. તો આ તરફ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના નેતા શહબાઝ શરીફની લાહોરની NA 123 બેઠકથી જીત થઈ છે. તો આજે આ મતગણતરી સવારથી શરૂ થઈ ચૂકી છે. જો કે હજુ સુધી જે વલણો સ્પષ્ટ થયા છે તેમાં કોઈ પણ પાર્ટીને બહુમત નથી જોવા મળી રહ્યો. ચૂંટણી પરિણામમાં મોટો ઉલટફેર થવાની સંભાવના છે. અત્યારે કોઈ જ વલણો સ્પષ્ટ નથી. પાકિસ્તાનમાં સતત બીજી વાર કોઈ પાર્ટીને બહુમત નહીં મળે તેવા પણ સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે.